નમસ્કાર, બોલે આપનું સ્વાગત છે. જયપુર પાવી તાલુકાના મોટા અમાદરા ગામના કમનસીબ દ્રશ્યો છે. ગામજનોએ રોડ, સ્મશાન, સ્મશાનનો શેડ, બોર મોટર નહીં તો વોટ નહીં એ પ્રકારનું સૂત્ર પણ વહેતું કર્યું છે. જયપુર પાવી તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તા વિના સ્મશાન યાત્રા નીકળી ત્યારે ખેતરો કોતરો કુદાવીને મૃતદેહ લઈ જવો પડ્યો અને ગ્રામજનો વિફર્યા હતા. ચૂંટણી પહેલા વ્યવસ્થાઓ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું ગ્રામજનોએ એલાન પણ આપ્યું છે. આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે ત્યારે આ દ્રશ્ય બહુ કમનસીબ છે. ગ્રામીણ નાગરિકો, આદિવાસીઓ રસ્તા, પાણી, સ્મશાન જેવી બાબતોને લઈને પ્રશ્નો ઉઠાવે અને સરકારી અધિકારીઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહે. ચૂંટણીનો બહિષ્કારના એલાન થાય અને તે સામે નતમસ્તક સૌ કોઈ તમાશો જોઈ રહ્યા છે. જયપુર પાવી તાલુકાના મોટા અમાદરા ગામે સ્મશાન જવા માટેનો રસ્તો, સ્મશાન તેમજ સ્મશાનની જગ્યા પર બોર ન હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. આજે મોટા અમાદરા ગામની એક મહિલાનો મૃતદેહ લઈ ખેતર માર્ગેથી પગદંડી પર થઈને સ્મશાન ખાતે લઈ જવાયો ત્યારે ગ્રામજનોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. તે સાથે ચૂંટણી બહિષ્કારનું ગ્રામજનોએ એલાન કરતા છોટાઉદેપુર જિલ્લા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. મોટા અમાદરા ગામે આજે સોબલીબેન નજરુભાઈ રાઠવાની સ્મશાન યાત્રા નીકળી ત્યારે આદિવાસી કાર્યકર્તાઓ, સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ સ્મશાન શેડ ન બનેલ હોવાથી તેમજ રસ્તાના અભાવને લીધે આઝાદીના 75 વર્ષ પછી પણ મોટા અમાદરાના લોકોને પરેશાન હાલ રહેવું પડતું હોવાથી આક્રોશ વ્યક્ત કર્યો. આદિવાસી મહિલાની સ્મશાન યાત્રાનો એક વિડીયો વાયરલ કર્યો છે, જે વિડીયો આપ જોઈ રહ્યા છો. ગ્રામજનોએ તેમને પડતી તકલીફો અંગેનું વર્ણન સ્મશાન ખાતે કર્યું હતું. મકાઈ, તુવર સહિતના ખેતરોમાં ઊભા પાકમાંથી મૃતકની ઠાટલી લઈ સ્મશાન યાત્રા નીકળી હતી ભારે હૈયે, ત્યારે કાદવ કીચડમાં થઈને 2 કિલોમીટર દૂર આવેલ સ્મશાન ગૃહ પહોંચવું પડ્યું હતું. વચમાં એક કોતર પસાર થાય છે તેમાંથી પણ લોકોને ઠાટડી માંડ માંડ ઉંચકીને નીકળવું પડ્યું હતું. મોટા અમાદરા ગામના આદિવાસી કાર્યકર ભલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આવનાર ચૂંટણીઓમાં અમારા ગામના સ્મશાનના રસ્તા, સ્મશાનનો શેડ, સ્મશાનમાં બોર મોટરની વ્યવસ્થા જે કરી આપશે તે પક્ષ ગમે તે હોય તેને જ અમે વોટ આપીશું. ચૂંટણી પહેલાં જો આ કામ નહીં થાય તો અમે ચૂંટણીનો આખું ગામ એક થઈને બહિષ્કાર કરીશું. ગ્રામજનોના ચૂંટણીના બહિષ્કારને લીધે છોટાઉદેપુર જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે અને ચૂંટણીની વાત આવે ત્યારે સૌ કોઈના કાન પણ સરવા થઈ જાય છે. ગ્રામજનો પાયાની સુવિધાઓ માટે માંગણી કરી રહ્યા છે, તે સાથે સ્મશાન પર ઠાટડી લઈ જવામાં આવી તે વખતે શું ગ્રામજનોએ કહ્યું તે પણ સાંભળો. એટલે ચાલુ કરા જે આપણો આજે દેશ 75 વર્ષ થઈ આઝાદ થયેલો, અમારા કે મોટા માદરા ગામે કે સ્મશાનનો રસ્તો નથી બન્યો, સ્મશાન નથી બન્યું અને સ્મશાનનો બોરે નથી બન્યો. તમારે સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ રસ્તો બનાવે, બોર કરે અને સ્મશાન ફરતે કંઈ કમ્પાઉન્ડ બનાવી આપે અને સ્મશાન બનાવી આપે. આજકાલ હમણાં કઈ અત્યારે ચૂંટણી આવવાની છે કે સરપંચની ગમે તેની જે કંઈક આવ્યો અમારા રસ્તો કે સ્મશાન બનાવી આપે એમને અમને મત આપશું, નહીં તો અમે આખા ગામ તરફથી અમે મતનો બહિષ્કાર કરશું એવું સરકાર શ્રીને અપીલ કરીએ છીએ. ઘવાયેલા હોય તો અમારે પાણી 5 કિલોમીટર લેવા જવું પડે છે. આ કોતર છે પણ કોતરમાં પાણી નથી બિલકુલ. આજે આઝાદી ના 75 થઈ જાય તો એ અમારું ઠેકાણું નહીં. અમારા નામનો ડંકો વગાડીને આગેવાનો બધું ચરી જાય છે. કોઈ બી વસ્તુ કાર્યક્રમ કરવા તૈયાર નથી અત્યાર સુધી. આગેવાનોને કોઈ અમારા ગામમાં શું તકલીફ છે, કઈ રીતનું છે, કઈ રીતે લોકો આને અગ્નિદેહ માટે લઈને આવે છે, લાકડું લઈ જવું કે પછી અને પાણી કઈ થી લઈ જશે એવી કોઈ ચિંતા જ પડેલી નથી અમને. ખાલી એમના નામે નંગારું વગાડીને રાજકારણના નામે રાજકારણ કરીને જે તે સમય આવે એટલે એમના ખિસ્સા ટાઈટ કરીને પછી અમને ગાયબ થઈ જવાનું. 75 વર્ષ થઈ જાય અત્યાર સુધી હજુ ત્યાં પાછલી પેઢીની શું હાલત થવાની જોવું પડે કે નહીં જોવાનું. સરકારશ્રીને એવું કેવું છે અમારે કે
જેમ પણ એમ આવતી આ લોકસભાની ચૂંટણી હોય કે જે હોય અમારા મોટા માત્રા ગામમાંથી કોઈ બી અમને વોટ નહીં મળી શકે. અમારું કામકાજ અહીંયા થાય તો જ તમે આગળ વોટિંગ માટે ભરાવા દઈશું. કોઈ બી નેતા હશે અંદર આ તમારે અપીલ કરી દીધી પહેલું કરવાનું પાણી ની જરૂર તો પડે તમારે લોટો પાણી મળતું નહીં હું ઘરેથી લઈને આવવાનું ઘરેથી લઈને લાકડા ઉસકી પછી અત્યારે લાગે કે ફેર આવી જાય ફૂકેલ અંદર જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.